पूर्ण पुरुषोत्तम भगवान श्री हरि ने वंदन करिए झील जो ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे हरि कृष्णाय नमः। ओम अवतारिणे पूर्ण पुरुषोत्तमाय नमः। पूज्यपाद घनश्याम स्वामी સામેના મંડળના બધા જ બહુ પ્રેમાળ મીઠડા સાધુઓ ધામધામથી પધારેલા પૂજ્ય સદગુરુઓ સંતો સંગીતકાર મંડળ સંગીતા પાઠીઓ જેને લીધે ધર્મ જગત સુરક્ષાનો અનુભવ કરે છે એવો અમારો રણછોડ તાલીઓથી વધાવવા અને બહુ મજાનું વ્યક્તિત્વ છે, શૂરવીર નીડર અને સ્વામીને એટલે પૂજ્ય નંદકિશોર સ્વામીને જેમણે હૃદયથી રાજી કર્યા એવા અમારા ઘનશ્યામ, આપ સર્વ વહાલા ભક્તજનો, સર્વના અંતરમાં રહેલા ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ. હવે એમ લાગે કે જાગે છે. મને આવતા હવે ઘનશ્યામ સ્વામી કે આવ્યો ને ત્યારે શું કીધું ખબર, મને કે સીધા ઉપર જાઓ. મારે નહીં જવું, મારે અહીં તમારી પાસે રહેવું, ઉપર મજા નથી. અહીં છે ઉપર તો આળા સામે જોયા જ રાખે છે, આ મજા ન્યા ક્યાં. એટલે તો આપણે પ્રગતની ભક્તિ છે ને, ધામમાં સામે સામે જોઈએ જ રાખવાનું. પૂજ્ય સ્વામી, હું હૃદયથી કહું કે આપ સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાં આપણો વરતાલ વિભાગ એનું આપ ગૌરવ છો, બહુ પવિત્ર સંત છો. હું એમને હંમેશા વામન કહું, બલિ રાજા જોતો રહ્યો અને ત્રણ પગલામાં બધું લઈ લીધું. બોલો, એમાં જે બળ છે, તાકાત છે, નિડરતા છે, એ મહારાજનું બળ છે, મહારાજની તાકાત છે અને સદગુરુ નંદકિશોરદાસ સ્વામી જેવા મહાન સદગુરુ એમના એના ઉપર આશીર્વાદ છે. એટલે આ એક પવિત્ર અને નિડર સંત તરીકે સેવા આપી રહ્યા છે. સંપ્રદાયના કાયમ સદભાગ્ય રહ્યા છે કે આ સંપ્રદાય સદગુરુઓ સિવાય રહ્યો નથી, આ વાંજણી ધરતી નથી. ભગવાન સ્વામિનારાયણે મને અને તમને કોલ દીધો છે,
કે જ્યારે જ્યારે ધરતી ઉપર મનુષ્યનો દેહ જીવને આવે છે ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના સંત અવશ્ય વિચરણ કરતા હોય. પછી મહારાજ કહે છે કે એની જો એ જીવને ઓળખાણ થાય તો કામ થઈ જાય. તમે ક્ષમા કરજો, સત્સંગી થાવું એ અલગ વાત છે, સત્સંગને સમજવો એ સાવ અલગ વાત છે. સત્સંગ નાયતનો સત્સંગ ના હોઈ શકે. સત્સંગ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સમજણનો સત્સંગ હોય, જ્યાં પહેચાન હોય, જ્યાં ઓળખાણ હોય. અરે મિત્રો, ભગવાન અને સાચા સંત નજર સામેથી નીકળી જાય પણ અભાગ્યાઓને ખબર ન પડે અને ભાગ્યશાળી ફાવી જાય, આ સ્થિતિ છે. કોક ઓળખાવનાર જોઈએ અને ઓળખવાની આંખ જોઈએ. આમ તો હું ઘણીવાર કહું છું કે ભારતવર્ષ, સમસ્ત ભારતવર્ષ સંતોની દ્રષ્ટિએ સમૃદ્ધ રહ્યો છે. રણછોડભાઈ, વિશ્વના તમામ ધર્મો, કોઈ ધર્મ સંત વગરનો ના હોય. કોઈ ધર્મ, પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, જૂસ હોય, સંત વગર ધર્મ ન હોય. બધે જ હોય, એને વંદન કરું. પણ પહેલી વાત એ છે કે ભારતમાં જેટલા સાધુઓ થયા છે એટલા વિશ્વમાં ક્યાંય નથી થયા, એનું ભારત વર્ષને ગૌરવ છે. બીજી વાત એથી મહત્વની કે ભારતમાં જેવા સાધુ થયા છે એવા વિશ્વમાં ક્યાંય નથી થયા. સંખ્યાનું મહત્વ નથી, ભારતમાં જે ક્વોલિટી છે, આ ભારતની ધરતી છે ને, ગજબની છે. અને આ ધરતીના ધાન્ય, આ ધરતીની ગાયોના શુદ્ધ દૂધ, આ ધરતીના તુલસીના છોડનું સેવન, આ ધરતીમાં વહેતી ગંગાજીની નિર્મળ ધારાઓનું પાન, આ બધું જ ભેગું થાય છે ને ત્યારે પ્રતિભાવો પેદા થતી હોય છે. આ વસ્તુ વિશ્વમાં તમને ક્યાંય નહીં મળે. ન ગંગા મળે, ન તુલસી મળે, ન ગાય મળે. ગાય મળે તો ભેંસને વટલાવે એવી મળે. ક્વોલિટી ક્યાં? હજારો વર્ષોથી ભારત વર્ષના જીન્સ, લોહીના કણો, આરએનએ, ડીએનએ કોઈ જુદી જ રીતે ઘડાયા છે. ખતરો હવે પેદા થયો, હાઇબ્રિડ થયું ત્યારથી, કે હવે શું થશે, એ જીન્સની શું સ્થિતિ થશે. ખેર, એ વિષયમાં મારે જવું નથી, પણ હું ફરીને કહું, ભારતમાં જેટલા સાધુ થયા છે એટલા વિશ્વમાં નથી થયા, અને ભારતમાં જેવા સાધુ થયા છે એવા વિશ્વમાં નથી થયા. આ નિર્વિવાદ છે. હું ઘણીવાર કહું છું કે મને ક્રિશ્ચન ધર્મના કોઈ અનુરાગીઓ હોય તો માફ કરે, આ તમારી કથા અનેક જગ્યાએ સંભળાતી હશે દેશ વિદેશમાં. પાદરી અને પરમહંસનો તફાવત શું? પગાર લઈ અને ધર્મની સેવા કરે એને પાદરી કહેવાય, અને વગર પગારે જીવન હોમી દે ને એ આ બધા પરમહંસ કહેવાય. આ તફાવત છે. એક યાદ રાખીએ, બિઝનેસનો પ્રચાર પૈસાથી થઈ શકે, સેલ્સમેનોથી થઈ શકે, એજન્ટોથી થઈ શકે, દલાલોથી થઈ શકે, બહુ રસ્તાઓ છે. માર્કેટ વેલ્યુ ઊભી કરવી હોય તો દેર આર મેની વેઝ, ઘણા બધા રસ્તાઓ છે. ભગવાન સ્વામિનારાયણને પૂછવામાં આવ્યું કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય?
બધી જ વસ્તુ પૈસાથી થઈ શકે છે. ભાગવત ધર્મનું પોષણ પૈસાથી ન થાય, દલાલોથી ન થાય, એજન્ટોથી ન થાય, કમિશન લઈને ધર્મ પ્રચાર કરનારાઓથી ન થાય. એ તો જેણે દિલ રેડી દીધા હોય, જીવન રેડા હોય, એનાથી ભાગવત ધર્મનું પોષણ થાય, બીજાનું કામ નથી. ભગવાન સ્વામિનારાયણે સરસ જવાબ દીધો છે કે સ્વામી, તમારા જેવા ભાગવત સંત એનું જો સેવન કરે તો ભાગવત ધર્મનું પોષણ થાય. તુકારામે બહુ સરસ વાત લખી છે, હુવાવડીનો વેહ લેવાથી છોકરા થતા નથી. એક ભાઈને છોકરા નહીં ને અળી ત્યાં કરે, મારે નથી નથી, તો એ જ્યાં જન્મ થાય ને ત્યાં જાય. પછી બધું જોવે કે હુવાવડીનો ઓરડો આવો હોય, હુવાવડીનો બધું આ વ્યવસ્થા આવી હોય, એટલે એને હુવાવડીનો વેહ કાઢ્યો. શીરો કરાવડાયો, જે કંઈ થતું તે બધું કરાય. તુકારામ એમ કહે છે કે હુવાવડીથી હુવાવડીનો વેશ લેવાથી હુવાવડ ન થાય, એ તો સોહાગણ સુંદરી પતિવ્રતા ભાવે એના સ્વામીને સેવે તો સંતાન થાય, નહીતર ના થાય. એમ પુરુષોત્તમ નારાયણને જેને પતિવ્રતા ભાવે સેવા હોય, એવા ભાગવત પુરુષોનું સેવન કરે તો હૃદયમાં ભાગવત ધર્મ પ્રગટે, પગારદારોથી ન થાય. ભક્તો, બહુ અદ્ભુત છે આપણો દેશ, સુગંધ છે આ માટીની અંદર સંતોની, સદગુરુઓની. હમણાં પૂજ્ય શાસ્ત્રીજી બહુ સરસ વાત કરી રહ્યા હતા, ગુરુદેવને યાદ કરી રહ્યા હતા, એમની કૃપાને યાદ કરી રહ્યા હતા. પૂજ્ય નંદ કિશોરદાસ સ્વામીના મને બહુ અલબજલબ દર્શન થયા હોય, પણ મને તો ગુણાતીતાનંદ સ્વામીનો ક્રાઇટેરિયા એવો છે, એ જોઉં. સ્વામી કે એ કેવા હતા, એ કેવા છે, એણે જેને સેવા એ કેવા હતા, અને એના જે છે એ કેવા છે. આ ત્રણ પેઢી જુઓ ને એટલે ઓછી અક્કલ હોય ને તોય ખબર પડી જાય. ત્રણ પેઢી જોતા આવડવું જોઈએ, આગળ પાછળની ન દેખાય, વચલું તો દેખાય જ. પૂજ્ય શાસ્ત્રીજી, એમનું જીવન, એમની પવિત્રતા, એનું તપ, એની મહારાજની નિષ્ઠા, એ ગજબના છે. એમને સેવીને તૈયાર થયેલું સંત મંડળ. ભક્તો, મારે ગૌરવ સાથે કહેવું પડે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર PhD શાસ્ત્રોમાં PhD ડોક્ટરેટ થયેલા સાધુઓ આપ્યા હોય તો પૂજ્ય ઘનશ્યામ સ્વામી આપ્યા છે, વિદ્વાન સંતો આપ્યા છે, એનું આપણે ગૌરવ કરવું જોઈએ. એ સંપ્રદાયનું ગૌરવ છે, એ સંપ્રદાયની શોભા છે. અને હું એટલું ચોક્કસ કહી શકું કે આ બે પેઢી જો આટલી સુંદર હોય તો એના ઉપર આશીર્વાદ વરસાવનારા સદગુરુ કેટલા મહાન હશે એનું અનુમાન થઈ શકે, માટે વંદના થઈ રહી છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે. હમણાં શાસ્ત્રોની વાત નીકળી એટલે અમારે ઘણા બધા પવિત્ર વિદ્વાન સંતો બેઠા છે, તો શાસ્ત્રોનું અધ્યયન કઈ રીતે કરવું એની એક વાત કરું. સદગુરુનું સેવન એક ભાગ છે, શાસ્ત્રોનું સેવન બીજી વાત છે. તમે ગમે એવું સત્શાસ્ત્ર હાથમાં લઈને બેસો, માનો કે ભાગવતજી જ છે, તો એમાં અનેક સંતોની, ભક્તોની, ઇવન દાનવ કુળના માણસોની પણ સ્તુતિઓ હોય, વિધાનો હોય. માનો કે પ્રિયવ્રતજીનો અને બ્રહ્માજીનો સંવાદ છે, તો એમાં બ્રહ્માજીનું વિધાન હોય, પ્રિયવ્રતનું વિધાન હોય, નારદનું વિધાન હોય, લખનાર વ્યાસ છે. વ્યાસ જે લખી રહ્યા છે
એ જે કક્ષાના મહાપુરુષો છે એની કક્ષાએથી એવું વિધાન કરાવે છે એને વ્યાસનું વિધાન ના ગણી શકાય. શાસ્ત્રીજી બ્રહ્માજી બોલી રહ્યા છે, ભલે વ્યાસનું લેખન છે પણ બ્રહ્માજીની કક્ષાએથી ઉઠેલું વિધાન છે. પ્રિયવ્રત બોલી રહ્યા છે તો પ્રિયવ્રતની કક્ષાએથી ઉઠેલું વિધાન છે. સ્વયં નારાયણ બોલી રહ્યા હોય તો એની કક્ષા આખી જુદી થઈ જાય. વ્યાસ તો નિર્મળ ભાવે દરેકનું લેખન કરી રહ્યા છે ત્યારે એમાં કયા વચનને વિશેષ પ્રમાણ માનવું એ બહુ મોટો સવાલ છે, અને એ બહુ મોટા સવાલનો બહુ મોટો જવાબ ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે. આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ પણ અમુક શ્લોક સામે તો જોતા જ નથી. આપણે હરિભક્તો બહુ હોશિયાર છીએ, અમારે વક્તાઓને એવું હોય સત્સંગ જીવન વાંચે ને એમાં અમારે માથે આવતું હોય તો અમને છલાંગ મારતા બહુ સારું આવડે. માથે આવવાનો નથી બોલો, અને તમને ખબર ન પડે, તમને અમને ખબર છે કે તમે પૈસામાંથી ઊંચા આવવા નથી, આમાં તમારું હું કહે. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ પ્રમાણ માટેના શ્લોકો લખ્યા છે. ધર્મ આને કહેવાય, જ્ઞાન આને કહેવાય, વૈરાગ્ય આને કહેવાય, ભક્તિ આને કહેવાય, પરમ તત્વ નારાયણ આને કહેવાય, અને આઠ શસ્ત્રાસ્ત્ર આ છે. હવે આઠ શસ્ત્રાસ્ત્ર તો દરિયા જેવા છે, અમારી પાસે એટલો ટાઈમ નથી, અમારે સાધુ પાસે તો તમે બધાએ તો નવરાજ ક્યાંથી થાવ. એટલે મહારાજે બહુ મોટી વાત કરી, એતેષુ યાની વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણિ સ્યુઃ. ભગવાન કહે છે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, ધર્મ, વૈરાગ્ય અને ભક્તિ આ ચારનું ઉત્કૃષ્ટપણું કહેતા હોય એ વચનોને પ્રમાણ વિશેષ માનવા, આ એવું સરસ માપદંડ દીધું છે ભગવાન સ્વામિનારાયણે. જ્યાં ધર્મનો ઉત્કર્ષ હોય એટલે સદાચારનો ઉત્કર્ષ હોય, જે વચનોમાં સદાચારમાં પણ પૂજ્ય શાસ્ત્રીજી નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગના વચનો જુદા હોય, પ્રવૃત્તિ માર્ગના વચનો જુદા હોય. પ્રવૃત્તિ માર્ગે જે ધર્મો છે, ધર્મ અર્થ અને કામપરાયણ હોય, વર્ણાશ્રમોની એમાં વિશેષ પ્રતિપાદન હોય. નિવૃત્તિ માર્ગી જે મુનિઓ છે એ જે સદાચારનું પ્રતિપાદન કરે છે એ બિલકુલ અહિંસક હોય, જે વેદોની અંદર ચર્ચા થઈ છે કે વેદમાં હિંસા છે કે નથી થઈ, તો બધા સદાચારની જ વાત કરે. અરે હું તો આપને એ કહું કે આ તાલિબાનોય ધર્મ લઈને હાલે, બોલો એ બધાએ બધું જે કરી રહ્યા છે ને ધર્મને નામે જ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર વિવેક શીખવી રહ્યા છે કે જ્યાં ધર્મનો ઉત્કર્ષ હોય અર્થાત નિવૃત્તિ પરાયણ મુનિઓના જે વચનો હોય અર્થાત આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવનારો સદાચાર હોય એને પહેલા સદાચાર કરતાં શ્રેષ્ઠ માનવું. એ જ રીતે વિતરાગનું છે, એ જ રીતે ભક્તિનું છે. આશ્ચર્યની વાત એ છે કે અહીંયા મહારાજે જ્ઞાનનો ઉત્કર્ષ નથી કીધો. બહુ સમજવાની વાત છે, નહીતર કહી શકાય હોત ચાર સાધનનું પહેલાં નિરૂપણ કર્યું છે. આ હું થોડીક વાર અહીંયા બોલી રહ્યો, આમ તમને સમાધિ થાય તો કરી લેજો, મને વાંધો નથી. જય સ્વામિનારાયણ. આમ દડો બાઉન્સ નથી થતો ને, આને તો કયો જ્ઞાન ના કીધું. શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય છે અર્થાત પુરુષોત્તમ નારાયણનું સર્વોત્કૃષ્ટપણે પ્રતિપાદન કર્યું હોય એ વચનને પરમ પ્રમાણ માનવું. શું ભગવાન સ્વામિનારાયણે સરસ મજાના મધ્યસ્થી માપદંડ દીધા, જેની બહુ મોટી ખોટ હોય છે. સદગુરુની વાત નીકળી ત્યારે આપને કહું, ઘણા બધા લક્ષણો હોય પણ તમે જ્યારે જગતના ચોકમાં જ્યારે નિર્ણય કરવા બેસો
ત્યારે સદગુરુનું લક્ષણ શું એ શાસ્ત્રોએ કીધું, બીજા કોઈ લક્ષણ ન કીધા જે આપણે સાંભળીએ છીએ. ક્યાં સદગુરુનું વચન શાસ્ત્ર બને? જેમાં ભ્રમ ન હોય, જેમાં પ્રમાદ ન હોય અને જેમાં વિપ્રલિપ્સા ન હોય. આમાં ક્યાંય તમે જુઓ 30 લક્ષણની વાત નથી, કારણ કે એનું વચન જ્યારે શાસ્ત્ર બનવાનું છે ત્યારે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. ભ્રાંતિ ન હોય, એને તત્વનું સંપૂર્ણ ભાન હોવું જોઈએ, જરાય જરાય પણ એમાં સહેજ પણ આગુ પાછું ના હોવું જોઈએ. તમને આશ્ચર્ય થશે, તમે જે વજનના માપતોલથી તમે માપ કરાવો છો આજ સુધી એ માપતોલ હાવ ખોટા છે, પણ વ્યવહાર હાલે છે એટલે ચલાવીએ છીએ. માનો કે 1 કિલો છે સ્વામી, 1 કિલો એ આ પૃથ્વીના મધ્યભાગમાં તમે મૂકો તો એનું વજન જુદું હોય. એ જ 1 કિલોના વજનિયાને તમે ઉત્તર ધ્રુવમાં લઈ જાઓ તો વજનમાં ફેર આવે, કારણ કે ગ્રેવિટીમાં ફેર આવ્યો. એ જ વજનિયાને જો તમે નોર્થ પોલમાં લઈ જાઓ તોય વજનમાં ન. આપણે તો ભાઈ આ બધું મૂકો ને ઘરે શાકભાજી આવે એટલે કામ થયું પૂરું. આ તો જેને આ માથાના દહીં કરવા છે એની થોડીક વાત કરી રહ્યો છું. આ વજનિયા તો થોડા ઘણા પણ ચાલે બાપ, અધ્યાત્મના વજનિયાઓમાં સહેજ પણ તફાવત ન ચાલે, નહીતર આત્યંતિક કલ્યાણમાં બાધા આવી જાય. એટલે મધ્યસ્થી માપદંડ છે એ સરસ હોવા જોઈએ. તમને સમજાય ભાષામાં કહું, ધર્માવ કાંટે જે માલ જોખવાનો હોય એને વલીભાઈને કાંટે જોખાય? બોલો, ધર્માવ કાંટે હોનું જોખાતું હોય ને વલીભાઈને કાંઠે એટલે સિંદરી બાંધેલા ત્રાજવા હોય, એમાં રીંગણા જોખાતા હોય, અધશેરના તો હાંધણ હોય, ધડો કરવા માટે 2 કિલો મૂકવા પડતા હોય. ધર્માવ કાંટાનો વજન એને વલીભાઈ સાથે સરખાવી શકાય નહીં. કાંટો સરખો તો હોવો જોઈએ ને. અરે ભંડારી છે બહુ મજાના સાધુ અને ટેકનોક્રેટ માઇન્ડ, એટલે કાંઈક ને કાંઈક સરસ બોલે ઓછું, એટલે એ ઓલા આમ જોખવાના હોય ને હામામાં ત્રાજવા, એને બદલે વર્ષો પહેલાં પેલો 1 પેડેસ્ટલ વેળો કાંટો લાવ્યા ઉપર મૂકો અને સામે એનું 1 સ્કેલ હોય એટલે એમાં વજન મપાતું જાય. એકવાર મને કમે થૂજી કીધું, આ કોથળો એટલે આ શરીર દિવસે દિવસે વધતું જાય છે હે નિર્લેપ સ્વામી? હા, આપણી આપણી વાત છે, આ આળું વધતું જાય છે. તો આને જોખું તો ખરો, આ બારદાન કેવડું છે કેટલું છે? એટલે મેં કીધું ભંડારી મારે મને જોખવો જાય મેંડા દાંત કાઢવા. એટલે એના પેડેસ્ટલ ઉપર કોથળો મૂક્યો, એ કોથળાનો બધો ધડો કર્યો. પછી મને કહે બેહો, એ કાંટે સ્વામી વિરાજમાન થયા બોલો. અને આમ વજનિયા વધારતા જાય, 60 કિલો, 70 કિલો, 80 કિલો, 90, 150, 200. પછી તો ભંડારી હવે ચક્કર આવે છે, આટલું બધું વધી ગયું મારું ખબર નથી કે સ્વામી આમાં કંઈક તકલીફ છે, તમે હેઠા ઉતરી જાઓ. એ હોશિયાર સાધુ ને, એટલે એણે સીધો કાંટો ઊંધો કર્યો. કાંટાનો પેલો વેચલો દાંડો હોય ને એ હાળો પોલો, અને તમે નહીં માનો મફતનું ખાય જાડો પાડા જેવો થયેલો ઉંદરડો અંદર ઘૂસી ગયેલો અને એ હાળો સ્પ્રિંગ દબાવીને બેઠેલો. હવે આ 500 કિલો મૂકે તો થોડું આંખ જોખ જોખાતો હશે. જ્યાં કાંટા બગડેલા હોય ત્યાં જોખ સારા ન હોય. પુરુષોત્તમ નારાયણનો કાંટો મહાન છે એટલે એનું દર્શન મહાન છે. જ્યાં કોઈ ભ્રમ ન હોય, વિષયની કોઈ ભ્રાંતિ ન હોય, તત્વની કોઈ ભ્રાંતિ અલ્પ સરખી પણ ભ્રાંતિ ન હોય, એ સદગુરુનું વચન શાસ્ત્ર બને. ભ્રાંતિશીલોના શબ્દ શાસ્ત્ર ના બની શકે. જેને પ્રમાદ ના હોય,
એટલે મનની પૂર્ણ સાવધાની હોય, પૂર્ણ જાગરૂક મહાપુરુષ હોય, જાગ્રત અવસ્થા હોય તો ભલે, સ્વપ્ન અવસ્થા હોય તો ભલે, અને સુષુપ્તિ અવસ્થા હોય તો ભલે, માતાનો ગર્ભ હોય તો ભલે, અને ગર્ભ આમાં આવ્યા પહેલાંની અવસ્થા હોય તો ભલે. એટલે મહારાજ મધ્યના 13માં કહે છે કે અમે આ તત્વને માતાના ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા હતા, લોકમાં શાસ્ત્રમાં અને અનુભવમાં આ વાત મળતી આવે છે. માટે મહારાજનો જે કાંટો છે એ અદ્ભુત કાંટો છે, ભ્રાંતિ વગરનો કાંટો છે, પ્રમાદ વગરનો કાંટો છે. પ્રમાદ ભલભલાને મારી નાખે છે, મન સહેજ ગાફલ થયું, દર્શન ધૂંધળા થઈ જાય. જ્યાં ભ્રમ ન હોય એ શબ્દ શાસ્ત્ર બને, જ્યાં પ્રમાદ ન હોય એ શબ્દ શાસ્ત્ર બને, અને જ્યાં વિપ્રલિપ્સા ન હોય. શબ્દ કઠણ છે, અર્થ સુંદર છે, કોઈ પણ રીતે યુક્તિથી પ્રકૃતિથી પોતાનું ટોળું ઊભું કરવાની જે લાલસા છે આ વિપ્રલિપ્સા છે. આ વિપ્રલિપ્સા હોય તો તમે ક્યારેય સત્યનો નિર્ણય કરી નથી શકતા, જો કરો છો તો એ આપાત રમણીય હોય છે. ભારત વર્ષ ભાગ્યશાળી છે કે અહીંયા એવા મહાપુરુષો થયા, તાત્વિક વિવાદ હતા મિત્રો, સંતો પૂજ્યો, પણ એના અંતરમાં શુદ્ધ દર્શનની લાલસા હતી, અને એમને એવો જોગ હોય કે ન હોય એને લીધે અપૂર્ણતાઓ પણ હતી, એ સમજી શકાય એવી બાબત છે. પણ મને જો હૃદયથી કહેવાનું હોય તો આપને કહી શકું કે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, એમાં ભ્રાંતિ નથી, એમાં પ્રમાદ નથી, એમાં વિપ્રલિપ્સા નથી, માટે એના જેવું કોઈ શ્રેષ્ઠ દર્શન નથી. આ વચનામૃતની અદ્ભુતતા છે. આપણે આપણા ઈષ્ટદેવની વાણી તરીકે એનો મહિમા સમજીએ ત્યારે એ વાત આખી અલગ છે, પણ જ્યારે તમે એને એક જુદા એંગલથી જુઓ ત્યારે એટલો બધો અહોભાવ અને આનંદ પ્રગટે છે. અને એ વાણી જેમણે પીધી એ મહાપુરુષોની આપને શું વાત કરું ભક્તો, અદ્ભુત છે. વિષયને આગળ વધારું, મને ભારતવાસીઓ હવે ક્ષમા કરે, ભારતમાં જેવા સાધુ થયા બહુ વંદનીય છે, પણ મારે કહેવું પડે કે ભગવાન સ્વામિનારાયણે જેવા સાધુ આપ્યા છે એવા સાધુઓ ભારત વર્ષની અંદર શોધો ને તો કદાચ માંડ મળે કે ના મળે એવા સાધુ આપ્યા છે. તમે હરિભક્તો છો એટલે રાજી થાવ વાત સાચી છે. સવાલ ઉઠી શકે છે કે એવા સાધુનું માપદંડ શું, તમે શા માટે આવો અતિવાદ કરો છો? ત્યારે આપને હૃદયથી કહું કે સાધુને હવે શાસ્ત્રની વાત ભૂલી જાઓ, સદગુરુ જે એમાં પેલું બધું તો હોય જ. ભગવાન સ્વામિનારાયણે 5 વર્તમાન આપ્યા. સ્વામીએ વાતોમાં લખ્યું કે અમે સ્વામી કહે છે મહારાજે અંગદે જેમ રાવણની સભામાં પગ રોપ્યો હતો એમ સ્વામિનારાયણે 5 પગ રોપ્યા છે, અને આ પગને દુનિયાની કોઈ તાકાત હલાવી શકે એમ નથી. આ શ્રેષ્ઠ તાકાત છે, 5 વર્તમાનની તાકાત છે. હું એક એક વર્તમાનનું વિવેચન કરવા નથી ઈચ્છતો, પણ તમે 5 વર્તમાનની દ્રષ્ટિએ આપણા સદગુરુઓને જુઓ તો કેટલા મહાન સંતો, 5 વર્તમાનથી પૂર્ણ હોય એ સદગુરુઓ આપણે આપણા ભાગવત ધર્મનું પોષણ કરી શકે. એની સાથે એક બીજી વાત, 5 વર્તમાન હોય પણ એનો એક આત્મા છે, એ ન હોય તો માફ કરજો, 5 વર્તમાન પણ મર્દા જેવા છે. કદાચ મારી વાણી એ તમને ફાવે ન ફાવે, એનો આત્મા શું છે? ચાર વેદ, 8 સત્શાસ્ત્ર, બધા જે ઉપનિષદો છે એક પરમ તત્વનું વર્ણન કરે છે.
અને એ પરમ તત્વ કેવું છે. હું હવે વચનામૃત કે વાતોની વાત નથી કરતો, હું શાસ્ત્રોની જ વાત કરું છું. એ પરમ તત્વ સર્વોપરી છે, સર્વ કારણનું કારણ છે, બધા અવતારો એમાંથી પ્રગટ થાય છે અને એમાં લીન થાય છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. અને એ જ મૂર્તિની જે ઉપાસના એ એનાથી જ આત્યંતિક કલ્યાણ થાય છે. આપણા માટે એક વસ્તુ દિવ્ય રીતે ઉમેરાણી છે કે એ જે વાત થઈ રહી છે એ જ ધર્મ ભક્તિના પુત્ર મહારાજ છે. આ ઉપાસના હોય તો પાંચ વર્તમાનની સાર્થકતા છે, નહીતર માથું કાપો અને મડદાને શણગારો એના જેવી વાત છે. આ સદગુરુઓ આ દ્રષ્ટિએ તમે જુઓ, શું ગોપાળાન સ્વામી હોય, ગુણાતાન સ્વામી હોય, આ તો દિવ્ય મુક્તમુનિની પરંપરા છે. મુક્તમુનિની પરંપરા એટલે કહી શકું કે વાત્સલ્ય ભરેલા દિલવાળી માની પરંપરા છે. મુક્તમુનિ એ સત્સંગની માં હતા, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ ચારેય સાધન પૂર્ણ હતા. સ્વયં મહારાજ જેનો વચનામૃતમાં એમ કહે કે તમારા જેવા સાધુના સમાગમ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. માં હોય અને દૂધ ન હોય તો જન્મ તો થાય પણ મરીએ જાય. જન્મ વખતે આનંદનો પ્રચાર થાય અને એ જ છોકરાના મરણનો પણ દુઃખનો પ્રચાર થાય, દૂધ જ નથી. મુક્તાનંદ સ્વામીના રોમે રોમની અંદર પુરુષોત્તમ નારાયણની ઉપાસનાનો રસ ભર્યો હતો અને એટલે જ એમનું સેવન કરીને જે તૈયાર થયા એ પણ પુષ્ટ થયા. ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, મને બહુ વાત ગમી નાના સાધુની કે મુક્તાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા ભેગી થઈ રહી છે. આ જ નથી, તે દુની હતી. ગુણાતીતાનંદ સ્વામીનું જીવન વાંચો, મુક્તાનંદ સ્વામીના મંડળમાં કેટલા વર્ષ રહ્યા સ્વામી, સુરતમાં રહ્યા, બીજે ત્રીજે, એટલે બાપ આપણો તો બહુ જૂનો નાતો છે, સમજાક નહીં. માથે હાથ મૂકવાનો ન હોય, બથ ભરવાની હોય એ નાતો છે. ઓલું અમુક મને હદે નહીં, આ બધું તમારું છે ને, હું તમે બધા સમર્થ કહેવાઓ, હા આળું આમાં હું તો મારું ચકલાનું મોઢ ઢેફલે થઈ જાય, એટલે બીવું બહુ નથી. તમારા જેવા સાધુને માથે હાથ થોડો મુકાય, આવા મીઠડા સાધુને બથમાં લઈને મળીએ ને તો એના હૃદયના મહારાજને આપણા હૃદયના મહારાજ મળે ને અનેરો રસ પેદા થઈ જાય. આ સત્સંગ છે. દિવ્ય સદગુરુ મળ્યા છે, મળ્યાતા એમ કહેવું એ મને રૂચતું નથી. મળ્યાતા તો હતા, આપણા સત્સંગની અંદર માવા મૂસા કંપની છે તો માવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીએ દાળિયા ખાઈને દારિદ્ર કાઢ્યું, પણ આજે બિચારા એના છોકરા શું કરે, શું કરવું બોલો. હોટલમાં નોકરી કરે છે, જેને ત્યાં સદાવ્રતો ચાલતા, આ તો મારે નામ ન લેવાય પણ સમજાય એટલે કહું છું, હતા એ તો ભૂતકાળ છે. ગોન ઇઝ ગોન, વોટ અબાઉટ પ્રેઝન્ટ, અત્યારે શું છે? સંપ્રદાય શોભે છે સાધુઓથી, સાંભળજો, સંપ્રદાય શોભે છે સદગુરુઓથી, સંતોથી, પણ સંપ્રદાય ભાગ્યશાળી બને છે મહાન સદગુરુઓની ઓળખાણથી. ખાલી શોભાને તમે શું કરશો, એ ધન્ય બને છે. અને ક્યારેય આ ધરતી વાંજણી રહેવાની નથી, આજે નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. આ ભગવાન સ્વામિનારાયણે કરેલું વિધાન છે, એને કોઈ શક્તિ ફેરવી શકતી નથી. મુમુક્ષુઓને માટે આત્મા આત્યંતિક કલ્યાણની પરબો અહીંયા સદૈવ મંડાયેલી છે, સદૈવ મંડાયેલી છે. દિવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે,
સ્વામી તમને બહુ સરસ સદગુરુઓના ચરિત્રો સંભળાવી રહ્યા છે કે જે મને તમને બધાને પોષણ કરેવા છે. આવા સાધુઓના સંગમાં થોડો સમય પણ જો બેસવાનું મળે છે તો આનંદ થઈ જાય છે. કેવા દિવ્ય સંતો બધા એકઠા થયા છો. સંપ્રદાયની સંત શક્તિ ગજબની છે. એમાં મેં હંમેશા આશા અને વિશ્વાસ સદૈવ જાળવા છે. અને એમાં યુવાન સંત શક્તિ એને તો આજ વિશ્વ આવાહન કરી રહ્યું છે કે અમે તમારા માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છીએ, આવો અને અમને આ આ વિશ્વના અત્યારે અંધારા ઘેરાયેલા વાતાવરણમાં દોરો. એ માંગને આપણે પૂર્ણ કરવાની છે આપણા સદગુરુઓના વારસાઓને ઝીલીને. મને અહીંથી બહુ ઘડિયાળ દેખાતી નથી, પણ મને લાગે છે કે હવે મારે વિરામ લેવો જોઈએ. પૂજ્ય ઘનશ્યામ સ્વામી, એમના મંડળના સર્વ સંતો, ઉપસ્થિત પૂજ્ય સંતો, સંગીતકાર મંડળ તો મને બહુ ગમે. એટલા માટે ગમે, ખાલી મને ગાતા આવડતું નથી, એ પૂર્તિ કરનારું મંડળ છે. આપ સર્વ ભક્તજનો, એમને વંદન કરું. અને આ મહોત્સવની અંદર જ્યાં જ્યાં જે જે વિભાગની અંદર તમે સેવાઓ કરી હોય, એ તમારી સેવાઓ બાપ આજે સનાત થઈ રહી છે મહારાજ અને સદગુરુઓના સાનિધ્યમાં. તમે ભાગ્યશાળી છો, સંપત્તિ તો ઘણાને મળે છે પણ યોગ્ય રસ્તે વપરાય. આ કેટલું સદાવ્રત ચાલે છે વિદ્યાર્થીઓને ભણાવવાનું, આ નાની વાત નથી ને. એટલે જેણે જેણે સેવાઓ કરી છે એ બધા ઉપર શ્રીહરી રાજી થાય. કદાચ ધનથી સેવા ન કરી શકા હોય અને જુદા જુદા વિભાગમાં રાત્રિ દિવસ જોયા સિવાય જે શ્રમયજ્ઞ સેવાયજ્ઞ કરતા હશે, એના ઉપર તો ભગવાન વધારે રાજી થાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.